લીંબાયત શાકભાજી માર્કેટમાં થોડા દિવસે યુવાનની સરસ જાહેર હત્યા કરી હતી. તરુણે તેના બે સાગરીતો સાથે મળીને જાહેરમાં યુવાનની હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે બે તરુણ સહિત ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. લીંબાયત શાકભાજી માર્કેટમાં શનિવારે થોડા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હોવા છતાં પણ છેવટે તેણે પોતાનો દમ તોડી દીધો હતો. હત્યારાઓ ભાગતા હતા તે વખતે રસ્તામાં અન્ય એક યુવકનો હાથ અડી જતાં તેને પણ ચપ્પુના ઘા ચીક દીધા હતા, જેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર છે. હત્યા પાછળનું કારણ જૂની અદાવતમાં હોવાનું બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે બે હત્યારાઓને ઉંચકીને લાવી છે, જેમાં બંને તરુણ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં અંગે લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે પ્લમ્બરનું કામ કરતા 30 વર્ષીય કપિલ સંતોષ કાલે જોડે અગાઉ 17 વર્ષના તરુણનો ઝઘડો થયો હતો, જેની અદાવતમાં 17 વર્ષના તરુણે તેના 13 વર્ષના તરુણ મિત્ર તેમજ અન્ય એક સાગરીત અંજય ઉર્ફે અજિયા મહાજન સાથે મળીને લીંબાયતની શાકભાજી માર્કેટમાં કપિલને પેટમાં ચપ્પુના ઘા ચીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કપિલને ચપ્પુ મારીને હત્યારાઓ માર્કેટોમાંથી ભાગતા હતા. તે જ વખતે માસી જોડે માર્કેટમાં છતાં 22 વર્ષીય રવિસિંહ દીપકસિંહ રાજપૂતનો હાથ હત્યારાઓને અડી જતાં તેને પણ ચપ્પુ મારી દીધું હતું. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અજય ઉર્ફે અજિયા મહાજનને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે હત્યારા તરુણોને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. મૃતક કપિલને પરિવારમાં પત્ની અને 4 સંતાન છે. કપિલના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે. હુમલામાં ઈજાગ્રસ્ત રવિસિંહ રાજપૂત મૂળ યુપીના પ્રતાપગઢના વતની હતા. ગેસ ટેન્કર ચલાવવાનું કામ કરતા રવિસિંહના પિતરાઈના વતનમાં 27 મેના રોજ લગ્ન છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.